સંકટમાં ઉદ્ધવ સરકારની સુરતથી શિવસેના 34 સહિત 40 ધારાસભ્યોને મોડી રાત્રે સ્પેશિયલ વિમાન દ્વારા ગુવાહાટી મોકલ્યા હતા। મહારાષ્ટ્રની રાજનીતિમાં ખજુરાહો હોકાંડો સર્જાયો છે। મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે। શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 34 જેટલા ધારાસભ્યો સોમવારથી આજ સાંજથી સંપર્ક વિહોણા બન્યા હતા। એમાં એનસીપી એક ધારાસભ્ય પણ સામેલ છે। શિવસેનાથી નારાજ કુલ 40 જેટલા ધારાસભ્ય સુરતની ડુમ્બસ રોડ પર આવેલા લા મિરેડિયન હોટલમાં રોકાયા હતા। રાત્રે 2 વાગ્યા બાદ પણ 3 બસમાં ધારાસભ્યોને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા। પડદાવાળી બસ હોવા છતાં ધારાસભ્યોએ પડદા હટાવીને મીડિયા સામે બાય બાય ટાટા કરતા હોય તે રીતે સુરતથી રાજી ખુશીથી નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। એરપોર્ટ ખાતે એકનાથ શિંદે જણાવ્યું હતું કે મારી એવી ઈચ્છા છે કે ભાજપ સાથે ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવવી જોઈએ। મેં શિવસેના છોડી નથી। આ તમામ ધારાસભ્યો આસામના ગુવાહાટી સ્પેશિયલ પ્લેનમાં રવાના કરવામાં આવ્યા છે। 3 બસ લા મિરેનિયા હોટલ ખાતે પહોંચી હતી। ગણેશ માકૃપા અને નીતા નામની બસ હોટલ કેમ્પસમાં ગઈ હતી। આ તમામ ધારાસભ્યો બસમાં બેસાડવામાં આવ્યા હતા। હોટલની અંદર બસમાં તમામ ધારાસભ્યોને સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી આસામના ગુવાહાટી ખાતે ધારાસભ્યો ખાસ વિમાન મારફતે રવાના કરવામાં આવ્યા છે।